નહીં આવે અને નહીં તો પેલી બસ તો એક છે જ. મેં એમને પૂછ્યું કે તમે શું કામ આટલા બધા ગળગળા થઈને મને આવું કહો છો? મને કે કુમાર પર સામે જો આ ત્રણ બુકે દેખાય છે. મેં કીધું હા. તો કે એક બુકે છે મારા બોસે મોકલ્યો છે 20 દિવસ પહેલા, જલ્દી સાજા થઈ જાવ એવી શુભેચ્છા સાથે. આ બીજો બુકે છે એ મારો કલીગ છે, મારી સાથે કામ કરે છે, એને મોકલ્યો છે. અને આ ત્રીજો બુકે છે આ વીકેન્ડમાં મારી પત્નીએ મોકલ્યો છે કે ડિયર બહુ મળવાની ઈચ્છા હતી, તને તો જોવાની બહુ જ ઈચ્છા છે પણ હમણાં કામ ઘણું છે, ઘરનું આવી શકતી નથી, પણ આ બુકે મોકલું છું તું જલ્દી સાજો થઈ જા એવી ભાવનાથી. એટલે મને કહ્યું કે સાહેબ અહીંયા બુકે આવે છે કુમાર પાર, માણસ નથી આવતો. આ માણસ આવ્યો ને એટલે મારા હૈયામાં આ થાય છે. તો એ જે વાત છે કે હે આજે સાજનવીન એકલી રડતી અનરાધાર, મૃગ સોનાનું હોય નહીં પણ હું સમજી નહીં લગાર. સોનાનું મૃગ હોય પણ હું સમજી શકી નહીં, આખું રામાયણનો સંદર્ભ લઈ એટલે ખૂબ સરસ રીતે વાત કરે છે. જોબન ગયું મૃગ જળમહી, જરાય જીવ ના જાય, સાજણ વિન હું એકલી, મુઆ સપના સાકાર. પોતાના આ સ્વપ્ન જે છે સાજન વીર એકલા હોવાની જે વાત, એક એક વિરહનો અનુભવ એમણે આ કાવ્યમાં સરસ રીતે આ બધામાં કરાવ્યો છે. પણ એની સાથોસાથ મેં તમને કહ્યું તેમ કે દોડા દોડી હાય વોયમાં સમયનું કચડાવું અહીંયા, અહમને આડંબર વચ્ચે પ્રેમ ત્યાગ રૂંધાય અહીંયા. ગૃહિણીની ડાયરી નામના કાવ્યમાં એમને એક સરસ મજાની દિનચર્યાનો આલેખ આપ્યો છે અને ગ્રીન કાર્ડ કાવ્ય લખ્યું છે. આ બધામાં એક જ વસ્તુ આપણને લાગે છે કે લેખિકા એક શોધ કરે છે. આ કવિત્રીને એક શોધ છે કે મારે કોઈક સંવેદના મને મળે અને મારી એ સંવેદના જે મારા દેશમાં મને મળતી હતી એ સંવેદનાનું સતત એને સ્મરણ થાય છે અને એટલે જ ગ્રીન કાર્ડ ઉપર કાવ્ય લખ્યું છે. જે વસ્તુઓનો આપણે અહીંથી અમેરિકા જતા લોકોને માટે બહુ મહિમા છે આ બધી વસ્તુઓની પોકળતા પણ એમણે બહુ સરસ રીતે એમના કાવ્યો દ્વારા બતાવી છે. અને એટલે જ એક મારી દ્રષ્ટિએ આ આખું કાવ્ય જેમ આપણે ઈષ્ટ અને વેસ્ટ કહીએ છીએ તો એમ કહી શકાય કે આ ઈષ્ટની આંખથી વેસ્ટનો મેળવેલો અનુભવ છે કે પૂર્વની આંખે પશ્ચિમ કેવી રીતે જોઈ જુએ છે અને એની જે એનો જે ઝુરાપો છે એની એમને આમાં વાત કરી છે. અને એટલે જ મારે કહેવું જોઈએ કે આમાં કાવ્યો કદાચ કાવ્યની બહુ ઊંચી કોટી ન હોય પણ ચંદ્રકાંતભાઈ બહુ સાચું કહ્યું કે આ શ્રી કૃષ્ણ છે એ બાળ એનો બાળ જન્મ થયો છે એમાં કાવ્યનો સરસ મજાનો બાળ જન્મ થયો છે અને એ વાંસળીના સૂર ફરી પાછા સરસ મજાના લયબદ્ધ રૂપે પ્રગટે એવી ભાવના સાથે આ બધું જ સરસ થયું છે. આનું સરસ મજાનું આવરણ રોહિત કોઠારી છે એને કર્યું છે. મનુભાઈ એ તો એક બહુ મોટી પરંપરાના ધારક છે અને એમને આવા પુસ્તકો ગુજરાતને સરસ રીતે આપવા એવી પણ એક એમનો ભેગ છે. આ બધા વડીલોએ જે કામ કર્યું છે અને આ બધું સરસ થયું છે. માત્ર એટલું કહું છું કે એક વસ્તુ ન થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરીશ. હું શું લખું એ નામનો લેખ ગીતાબેને લખ્યો છે અને એમાં બધું એમને વિચાર કર્યો કે પન્નાલાલની મળેલા જીવ જેવી લઘુ નવલ લખું, સરસ્વતીચંદ્ર જેવું લખું, આવું લખું આવું લખું અને છેલ્લે લખે છે અરે રે તો શું હું કાંઈ જ લખી શકીશ નહીં, ખરેખર લખવું છે પણ લખાતું નથી, તો હું શું કરું? હા મને યાદ આવ્યું, ભલે હું કાંઈ જ ન લખી શકું તો કંઈ વાંધો નથી, હું એક કામ તો જરૂર કરીશ. આ કામ ન કરે માટે વાત કરું છું, હું એક કામ તો જરૂર કરીશ. શું કરીશ કહું? આ નઠારી પેન્સિલની અણીશ તોડી નાખીશ, પછી લખવાની માથાકૂટ તો મટે. બેન એ પેન્સિલની અણી વધારે ધારદાર બને, વધારે બહાર આવે એ માટે આપણા મિત્રો આપની સાથે અહીં બેઠા છે. ફરી આપનો આવો એક સરસ કાવ્ય સંગ્રહ અમને મળે એ ભાવનાને અપેક્ષા સાથે આભાર. ગીતાબેન વિશે અને ગીતાબેનની કવિતાઓ વિશે આપણે ઘણું બધું સાંભળ્યું, હવે ગીતાબેનને જ સાંભળીએ. I'm kind of really scared and nervous too. આપણે બધાને અત્યાર સુધી સાંભળ્યા અને આટલા બધા વિદ્વાનો અહીંયા બેઠા છે એટલે આઈ ડોન્ટ નો આઈ વોઝ થિંકિંગ અત્યારે. આઈ એમ કાઇન્ડ ઓફ થિંકિંગ કે રવિવાર સંધ્યાનું ટાણું ભેળા થઈ હળવા મળવાનું,
આવ્યા છીએ અમે દૂર દેશથી, આવ્યા છીએ અમે દૂર દેશથી, કરવી વાતો ખૂબ નેહથી, કરવી વાતો ખૂબ નેહથી, અને આ પ્રેમની વાતો કરવા માટેનો દિવસ પણ આજે કેવો છે. નેહ આપણો, નેહ અમારો, જાણે કે વેલેન્ટાઇન ડે શો. પ્રેમ ખરો પણ વેલ ઇન ટીન શો, વેલ ઇન ટીન. મળવાનો આનંદ, ભળવાનો આનંદ, અને ભેળા બેસીને રસાસ્વાદ માણવાનો આનંદ. રસાસ્વાદ એટલે એકલો માત્ર સાહિત્યનો જ નહીં, અત્યારે આ પ્રોગ્રામ પછી સરસ મજાનો કેરીનો રસ નીચે રહી જોઈ રહ્યો છે. અને આઈ કાન્ટ વેટ ટિલ વી ગો ડાઉનસ્ટેર. તો મિત્રો, આજે આપ સૌ સાહિત્ય રસિકો, સાહિત્યના ઘડવૈયાઓ, ખરેખર મારા માટે તો ઇટ ઇઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ. ઘણે આજે સવારથી હું વિચારતી હતી કે ખરેખર આજે એ જ દિવસ છે. ખરેખર સાચે સાચ મારા પ્રોફેસર ચિમનભાઈ સાહેબ, યોગેન્દ્રભાઈ વ્યાસ સાહેબ, અને મહાનુભાવો કુમારપાળભાઈ, ચંદ્રકાંતભાઈ, આઈ મીન નેમ, અને બધાની હાજરીમાં, એટલે ધીસ વન વોઝ લાઈક માય ડ્રીમ, અથવા તો બિયોન્ડ માય ડ્રીમ. એ બધાની પાસેથી બેસીને કાવ્ય વિશે સાંભળવું, એટલે મારો માટે આજે લાઈક હર્ષાશ્રુ આવી જાય છે આંખમાંથી, અને થોડી નર્વસ થઈ ગઈ, પરંતુ પછી આનંદ એમ થાય કે જાણે આ તો અમદાવાદ તો મારું ગામ જ છે. એટલે આપણે મોસાળમાં નાનપણમાં જેમ આપણે બાની આંગળી પકડીને જતા હોઈએ તો કેવો આનંદ થાય, એટલે એક બાજુ એ જાતનો આનંદ છે કે જાણે કે હું મારા પિયરમાં જ છું, અને ખરા અર્થમાં અમદાવાદ તો મારું ગામ છે, એટલે તમને બધાને મળું છું તો જાણે અંદરથી ભાઈ બહેનોને જ મળું છું એવું મને દિલથી આનંદ થાય છે. આજે સવારના ઈમેલ ચેક કરતી હતી તો મેં ગણ્યું કે એમાંથી લગભગ 33 જેટલી ઈમેલ હતી આજે ઇનોગ્રેશન, મીન્સ કે બુક ઓપનિંગ સેરેમની છે, એટલે ત્યાંથી બધાએ મિત્રોએ ઈમેલ મોકલાવી, પણ એમાં અમારા સંતાનો અને એ લોકોના બી અમુક ફ્રેન્ડ્સના પણ ઈમેલ છે. એ લોકોએ કીધું કે હવે દે આર ગોઈંગ ઓન ગૂગલમાં, ચાલો લેસ લર્ન ગુજરાતી, એ લોકો એ શીખવા માંડ્યા. એટલે દેટ્સ સમથિંગ ગુડ, આઈ નેવર થોટ લાઈક ધેટ, કે છોકરાઓને બધા એ લોકોને તો આવડે છે વાંચતા, છોકરાઓને, અમારા છોકરાઓને, પણ એમના મિત્રો પણ હવે ગુજરાતી વાંચવું છે, કારણ કે કહે છે કે યોર મામ રોટ એ બુક, સો વી હેવ ટુ રીડ ધેટ ટુ. અને એ સમજીને મને થોડો ખ્યાલ હતો, એટલા માટે અમે એમાં ચિત્ર મૂક્યા છે. એ સાહિત્ય અને મારા ખ્યાલ પ્રમાણે લાગણી, એ બધી આમ જોવા જઈએ તો બહુ એકબીજાના અંદર જ, આમ ક્યાં આગળ સાહિત્ય સારું થાય એને લાગણી પૂરી થાય એ બહુ ખ્યાલ નથી આવતો. આપણે ભલે એને વાડા કરી નાખીએ, પણ દિવાલો કરીએ તો બારીમાંથી પણ લાગણીઓ તો ભળવાની છે, પછી ગુજરાતી ભાષા હોય કે ઇંગ્લિશ ભાષા હોય. અમે લોકો ત્યાં થોડી બીજી ભાષાઓમાં બોલીએ છીએ. સુભાષ તો પોલિશ બોલે છે, મને થોડું થોડું સ્પેનિશ આવડે છે, એટલે શું કે બધું અમારો મિત્ર વર્ગ બધી જ ભાષાઓનું છે. અમે પોલેન્ડમાં પણ અમારા ફ્રેન્ડ્સને ત્યાં રહી રહ્યા છીએ, અને એ લોકોને કાંઈ આવડે નહીં. મેં જસ્ટ વાત કરી કે વર્ડ, મેં કીધું ઇન્ડિયામાં વી હેવ વર્ડ બનિયન ટ્રી, મેં કીધું કે આવી રીતના રૂટ્સ પડે, તો એ લોકોએ એન્સાયક્લોપીડિયા કાઢ્યો અને ફાઉન્ડ આઉટ કર્યું, અને કંઈક પોલીસમાં શોધી કાઢ્યું, ઓ દેટ મીન્સ ધીસ વન યુ હેવ ઇન ઇન્ડિયા, મીન્સ યસ વી હેવ ઇન ઇન્ડિયા. એન્ડ દેન અમે લોકો મોટું વર્ડ જ્યારે અહીંથી નડિયાદ ગયા તે ત્યારે રસ્તામાં આઈ ફરગાટ ધ રીલ મી, પણ મેં એની વાત કરી કે ત્યાં અમે આટલું મોટું વર્ડ હતું, રિયલ સેન્સમાં બિગ વર્ડ. કહેવાનો મતલબ શું કે સાહિત્ય જ્યારથી કાવ્યોનું કરવા માંડ્યું ત્યારથી અમારા ગ્રુપમાં એકલા ગુજરાતી નહીં, અમારે ત્યાં આગળ અમારા નેબર્સ બી બધા છે કે જેની સાથે અમે એક્સરસાઇઝ કરવા જઈએ. એ લોકોને એમ કે આઈ નો એવરીથિંગ અબાઉટ યોગા, એટલે મારી પાસે યોગાનું પાછું સેશન્સ લેવા માટે આવતા હોય, અને ત્યારે અમે લોકો બેઠા બેઠા સાહિત્યની વાત કરતા હોઈએ, એ લોકો એમના સાહિત્યની વાત કરે. અને આમાં થોડા ઇંગ્લિશ કાવ્યો મેં એટલા માટે જ મૂક્યા કે જેથી કરીને ભલે સાહેબે કહું કે 1000 કોપીનું શું થશે, પણ હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે જેટલી કોપી તમે અમેરિકા મોકલાવશો એ બધી વેચી જશે, ફોર શ્યોર. બાએ મને કહ્યું,
બે દિવસ પહેલા કહે છે કે બેટા સુભાષચંદ્ર ઇન્વિટેશન આપી ગયા એટલે મારે વ્યવહાર શું કરવાનો. ઓ વાહ, મેં તું બા સર્ચ કર તારા ગૂગલ એન્જિનમાં ભૂતકાળમાં કોને ત્યાં લગ્નમાં શું આપેલું, શ્રીમંતમાં શું આપેલું. મેં કીધું હવે આનો વિચાર કર. તો કે ગીતા આ કંઈ સમજ નથી પડતી. મેં તો હું તને કહું, છાપમાં બોક્સ ભર અને બધાને ચોપડી આપ અને જે ઘરે આવે ને એને કહે કે વાંચો આ ચોપડી. એટલે મેં કીધું કે બા તું તારે એ કામ બા કરવાનું છે. કારણ કે મેં એ જોયું કે એક જ વસ્તુ થોડીક આપણે અહીંયા જો ખૂટતી હોય ને તો એજ્યુકેશન બહુ બધા પસંદ નથી. ખાસ કરીને હું અમારે ત્યાં જે કામ કરવા માટે આવતા હોય છે રિયલ સેન્સમાં, આ કેટલી બધી વાર આ સ્ટોરી દર વર્ષે બને છે. હું 20મી આ મારી 20મી ટ્રીપ છે અમેરિકાથી ઇન્ડિયાની, અને શરૂઆતના 10 વર્ષ તો અમે આવતા વી વેર લાઈક કોટ ઇન અધર સ્ટફ. ત્યારે મેં જોયું છે અહીંયા આગળ કે ખાસ કરીને જે કામ કરતા હોય છે એ લોકો નો એજ્યુકેશન, એકદમ બ્લાઇન્ડ ફેઇથ, અંધશ્રદ્ધા, અને એમાંથી જે ઉત્પન્ન થતું હોય છે. કારણ કે એ લોકો બી રહે છે તો અહીંયા આપણી સાથે, પણ એ લોકો જે સ્પ્રેડ કરે છે અંધશ્રદ્ધાને નામે. એટલે પેલા એક કાવ્યમાં મેં લખ્યું કે મા સંસ્કૃતિનું આપણે અહીંયા આગળ બધા વાડા કરીએ, એમ કે બેઠકો શું કહેવાય લાઈક બીસી ને સ્પેશિયલ વગેરે હોય છે, પણ ત્યાં આગળ બધું સરખું જ હોય છે અને એવરીબડી ગેટ્સ ધ એજ્યુકેશન ઓલ કાઇન્ડ ઓફ ધ સ્ટફ. એટલે એ મને થોડું જોઉં છું. એટલે મેં બાને કામ સોંપ્યું કે ભાઈ હવે તું બધાને ચોપડીઓ આપ, એટલે એટલીસ્ટ બધાને વાંચવાનું ગમે. અને જેને વાંચતા ના આવડતું હોય તો અમે ચિત્ર મૂક્યા છે. રોહિતભાઈએ બહુ સરસ કામ કર્યું છે કે ચિત્રો એવા ફાઇન મૂક્યા છે કે ચોપડી વાંચતા ન આવડતી હોય તો એ લોકોને ચિત્રો જોતા બી સમજ પડી જાય. અને એ વખતે અમે અમારા છોકરાઓ અને એ લોકોને યાદ રાખ્યા હતા. પુસ્તક લખ્યું એ તો જાણે કે મારા માટે આમ તો ઘણા વખતથી વિચાર હતો. 2004માં બા જ્યારે અમેરિકા બા અને દાદા આવ્યા તે વખતે એ લોકોને માટે મેં કહ્યું બાને રહી જા અહીંયા, અને મારી બેનપણી નૈના અત્યારે અહીંયા બેઠી છે એ ત્યાં જ હતી. મેં કહ્યું બાને રહી જા અહીંયા, બા કહે પૂછ દાદાને ભૈલા, મારે તો અહીંયા ને તહીંયા પ્રેમ અને પરિવાર બધે હા. અને પછી એટલે ત્યારે એ બા માટે જે લખ્યું હતું, મેં દાદાને વાત કરી કે આવ્યા છો રહી જાઓ અહીંયા, દીકરા વહુ દીકરીને જમાઈ સૌ અહીં તો જાઉં, પછી પછી જાઉં તહીં કા, એવી રીતના. અને ત્યારે પછી બધાને જે રીતના ગમ્યું એ કાવ્ય અમે અમારા બા દાદાના વિદાય સમારમાં, અને ત્યાર પછી અમારું એક સાહિત્યનું ત્યાં ગ્રુપ ઊભું થઈ ગયું. બધા 2 મહિને એક વખત મળવા માંડ્યા અને બધા પોતપોતાની રચનાઓ લઈ આવ્યા. અને મને લાગે છે કે મનુભાઈને અમારા આ કાવ્ય પછી હવે બધા અહીંયા આગળ દીપકલા અને રૂપકલા સિવાય સાહિત્ય કલા માટે પણ આવશે ખરા. ઘણા મિત્રોને આમંત્રણ આપ્યું ત્યારે એમનો પ્રતિભાવ, મારા કેટલાક ફ્રેન્ડ્સ અહીંયા બેઠા છે અને ત્યાં મેં ઈમેલ મોકલી ત્યારે બધા એનું કહેવાનું હતું કે ઓ ધેટ્સ સચ અ વન્ડરફુલ જોબ યુ આર ડુઈંગ, કે ગીતા યુ આર ટેલિંગ બટ નાવ યુ ડીડ ઇટ. એટલે મેં કીધું કે હા, આઈ વોઝ થિંકિંગ ફોર અ લોંગ ટાઈમ, પણ અહીંયા આવે પોસિબલ બન્યું. અને ઘણાએ મને એમ કીધું કે અમારે પણ આવું કરવાની ઈચ્છા હતી જીવનના શરૂઆતમાં. જ્યારે આપણે કોલેજમાં હોઈએ ત્યારે બધા ભાઈઓ અને બહેનો કોઈ શાયરી લખતા હોય કે કોઈ પેઇન્ટિંગ કરતા હોય કે કોઈ પછી પાટરીમાં, બધા એવરીબડી હેઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ હોબીઝ. પણ જેમ જેમ સમય જતો જાય છે એમ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો કદાચ મારા આ કાવ્ય સંગ્રહનું કદાચ કાવ્યની દ્રષ્ટિએ મહત્વ કદાચ ઓછું હશે, પણ જો આમાંથી ઘણા બધા મિત્રોને ઇન્સ્પિરેશન થશે કે ચાલો આ ગીતાએ કરી છે તો આપણે બી કરીએ, સો દેટ વિલ બી વર્સ. તમારા બધાનો અત્યારે બધો સાથ અને સહકાર મળ્યો, અને ખરેખર આજે સાહિત્ય ગ્રુપ બધા અહીંયા આગળ બેઠા છો એટલે ધીસ ઇઝ સમથિંગ લાઈક વેરી યુનિક, અને આઈ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્રેસ. અમારે કહું છું ને કે અમારા ભાઈલાલભાઈ અહીંયા આગળ બેઠા છે, ગુજરાતી સાહિત્ય ગુજરાતી રેડિયો પ્રોગ્રામ એમણે 20 વર્ષ ત્યાં શિકાગોમાં ચલાવતા હતા. એટલે થોડું અમારું જે ગુજરાતી ભાષાનું મારું જે બી જ્ઞાન હોય તો થોડું એમાંથી એમના ગીતો મૂક્યા હોય કે એની જે આવતું હોય કોઈ તો એમના એમાંથી, કારણ કે બાળકોને ઉછેરવામાં પ્લસ ત્યાં આગળ પ્રી સ્કૂલના બિઝનેસના હિસાબે બહુ ઓછો એવો ટાઈમ શરૂઆતમાં મળતો હતો. નાવ વી આર ફ્રી ધો, પણ એ વખતે અમને ગુજરાતી ભાષા સાથેની લિંક
એમના લીધે જળવાઈ રહેતી. આપ સૌનો આભાર માનું છું. અમારા પ્રોફેસર યોગેન્દ્રભાઈએ મને કાવ્ય જોઈને એમણે કીધું, અરે આ તો છપાવા જેવું છે, ટ્રાય કરો, કે છે કે ના ના. અને એમણે પહેલી જ પ્રસ્તાવના લખી આપી. પછી ત્યાર પછી ચીમનભાઈએ બધાએ અમને એટલું બધું આનંદથી વધાવી લીધું કે ના ના, લખવું જ જોઈએ. અને મને જે આટલો બધો ઉત્સાહ આપ્યો છે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. પણ સુભાષભાઈ કહે છે કે ના, હું તો બહુ આભાર માન્યા વગર ન જવાય, કેરીના રસનો પણ મારે આભાર માનવો પડે. વ્યવસાય એન્જિનિયર છે, 25 વર્ષથી પ્રોપર્ટી મેનેજમેન્ટનું કામ અમેરિકામાં કરે છે અને સામાજિક રાજકીય રીતે પણ ખૂબ એક્ટિવ છે. અત્યારે ન્યુયોર્કથી કેલિફોર્નિયા સુધી સ્વર્ણિમ ગુજરાત ઉજવવાનું જે આયોજન કર્યું છે એમાં મેઇન સેન્ટર શિકાગો છે અને એમાં સુભાષભાઈ ખૂબ એક્ટિવલી પાર્ટ લે છે, ખૂબ કામ કરે છે. એવા સુભાષભાઈને વિનંતી કે તેઓ પોતાની લાગણી વ્યક્ત કરે. લાગથી આપણી આંખ સામે એક રેલવે ટ્રેન પસાર થઈ રહી છે અને આપણે બધા એના ડબ્બાઓ ગણતા રહ્યા છીએ. આ છેલ્લો ડબ્બો છે અને એ પણ નાનો છે, ટૂંકો ડબ્બો, ગાર્ડનો ડબ્બો આવ્યો છે, સહન કરી લેજો, બહુ જ નાનો છે. આજના કાર્યક્રમને વિરામ આવતી વખતે એમ કહેવાનું મન થાય છે કે તમે તો ચાલ્યા જશો આજ, પણ તમારા પડછાયા અમારા હૃદયમાં રહી જશે કાયમ. વીતેલી પળો તમે તો ભૂલી જશો ઘડીકમાં, પણ જિંદગીભર અમને યાદ રહી જશે. તમે તાલીઓ પાડો છો પણ આમાં કશું જ મૌલિકતા નથી, આ સાંભળેલું છે, વાંચેલું છે. આપણે પહેલા મારું કામ પેલી ટાંચણી જેવું છે, ટાંકણી નાની, એક લોચુંબક સાથે થોડીક વખત રીએ અને પછી જુદી કરો તો એ આમ કોલર ટાઈટ કરીને, ઓહો હું પણ કંઈક થોડું સાહિત્યમાં જાણું છું એવું કહે કે હું બી થોડુંક ચુંબકત્વ ધરાવું છું, એવું કંઈક થોડું ક્યારેક બોલવાનું મને મન થાય છે, બોલી શકું છું પેલી ટાંકણીની જેમ. બોલતા પહેલા પ્રથમ તો આ બુકમાં ગીતાએ જે અંજલિ આપી છે હું વાંચીશ. એણે મારા માતુશ્રી જ્યોતિબેન ભટ્ટ વિશે લખ્યું છે, અહો ભાગ મારા અમ જીવનમાં પધાર્યા, રહેશો સદા માં અમારા હૃદયમાં. આજે મારા માતુશ્રી અમારી સાથે નથી, પરંતુ અમારા વડીલ વર્ગમાં સૌ પ્રથમ મારા પરપૂજ્ય પિતાશ્રી નાનાભાઈ ભટ્ટ, જેમની ઉંમરને કારણે, એમની તબિયતને કારણે અહીંયા આવી નથી શક્યા, એમના આશીર્વાદ અમારી સાથે છે. એવી જ રીતે ગીતાના પિતાશ્રી નાના કાકા કે કમલ કિશોર પાઠક તથા મમ્મી મહાવિદ્યાબેન પાઠક, આ સર્વેની અહીંયા આશીર્વાદરૂપી હાજરી અમને ખૂબ ખૂબ આનંદ આપે છે અને એના અમે ખરેખર ઋણી અને આભારી છીએ. હવે અહીંયા ઉપસ્થિત સાહિત્ય ક્ષેત્રના મહારથીઓને હું અમેરિકામાં 30-30 વર્ષથી એમના નામો સાંભળું છું, પણ મને તો એમ હતું કે આ બધા નામો કોઈ દંતકથાના પાત્રો જ હોઈ શકે, એ ખરા અસ્તિત્વમાં આપણી સાથે વાતો કરે, આપણી સાથે મળે હળે એવા મને અનુભવ નહોતો. અને જ્યારે થોડા દિવસોથી એ લોકોની સાથે મળવાનો જ્યારે અનુભવ થયો ત્યારે એમ લાગે કે મારે કહેવું જોઈએ કે આ સાહિત્યના સૃષ્ટાઓ ખરેખર નિખાલસ, ઉદાર દિલ અને બહુ જ પ્રેમાળ લોકો છે. આ બધાનો મારે આભાર માનવાનો છે. શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ,
પદ્મશ્રી કુમાર પાર દેસાઈ, ડોક્ટર ચિમનલાલ ત્રિવેદી, ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ, ડોક્ટર મફતભાઈ પટેલ, ડોક્ટર મહેન્દ્રભાઈ દવે, જે અત્યારે આપણી સાથે અહીંયા નથી પણ એમની દરેક યાદી અમારી સાથે છે, એમને અનિવાર્ય સંજોગોને કારણે મુંબઈ જવું પડ્યું છે, પણ આ બધા મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો કે આ બધાની આગળ ડોક્ટર લાગે છે, એટલે ગઈકાલે સાંજે હું જ્યારે આ લખતો હતો ત્યારે મેં ગીતાને કીધું કે હવે હું નેક્સ્ટ ટાઈમ બોલીશ ત્યારે હું ડોક્ટર ગીતા કહીશ. તો કે એવું કેમ? મેં કીધું આ બધા લખે છે એટલે ડોક્ટર. મેં કીધું જીતુભાઈએ તો કોઈ સાહિત્યમાં લખ્યું એવું નથી, એ બી ડોક્ટર જીતેન્દ્ર ભટ્ટ કહીએ છીએ. તો આ ડોક્ટરો થવા માટેની બધાએ જે પીએચડી ડિગ્રીઓ લીધી છે એ સાહિત્યના લખાણથી નથી, પણ એ એક મારી દ્રષ્ટિએ તો હું ગીરમાં જન્મ્યો છું, સાસણમાં, અને ત્યાં સિંહો જોવા મળે, સિંહોના ટોળા ન જોવા મળે. આજે તો જાણે સિંહોના ટોળા અમારી સાથે બેઠા છે અહીંયા. અહીંયા આવતા પહેલા અમેરિકાથી અમે મફતભાઈ અમારા મિત્રને ફોન કર્યો કે ભાઈ આ ગીતાએ કદાચ પુસ્તક તૈયાર કરી નાખ્યું છે અને હવે અમે લગભગ ત્યાં પહોંચ્યા છીએ. તો બહુ જ સાહજિકતાથી કહ્યું કે બસ આવી જાઓ, બધું થઈ જશે. એ બધું થઈ જશે. અહીંયા આવ્યા પછી એમની સાથે જ્યારે ફર્યો અને મારા પગ દુખ્યા ત્યારે ખબર પડી કે થઈ જશે જેટલી સાહજિકતાથી કહ્યું હતું એ માટે એમણે કેટલા કદા ધક્કા ખાધા, કેટલા ફોન કર્યા, કેટલો સમય એમના વ્યસ્ત સમયમાંથી કાઢ્યો, પણ એનો ખૂબ ખૂબ આનંદ છે. હવે આ પ્રસંગે બહારગામથી આવેલા અમારા મહેમાનો માટે હું એક ખાસ આભાર કહીશ. હું જે ગામમાં રહું છું એને અમે શિકાગો કહીએ, પણ આજે મને ચિકાગો કહેવાનું મન થાય છે, કારણ કે અમારા ચિકાગોના ચાણક્ય શ્રી ભાઈલાલભાઈ પટેલ આપણી સાથે છે અને એમનો અમને ખરેખર ગર્વ છે. અને એવી જ રીતે ગીતાના મિત્ર નૈનાબેન અમારા ચિકાગોના રિપ્રેઝેન્ટેટિવ થાય છે અહીંયા. અને આ સમયે અમારા જામનગરને, મારું મૂળ ગામ જામનગર, જામનગરને યાદ કરું તો પૂજ્ય મુરબ્બી શ્રી બાલુકાકાના પરિવારમાંથી ભરતભાઈ અને ઘણા બધા માણસોના વિચારોને વલવતા મુનિભાઈ અહીંયા છે અને એનો અમે આભાર માનું છે. અને બારગામથી આવેલા અમારા વેવાઈના પણ વેવાઈ શ્રી સુરેશભાઈ અને ભારતીબેન બરોડાથી આવ્યા છે. એવી જ રીતે અનુપમભાઈ દેસાઈ અહીંયા અમારી સાથે, એ નવા નવા જ શિકાગોઅન બન્યા છે, ત્યાંથી ઓચિંતા જ કેવી સરસ સરપ્રાઈઝ આપીને અહીંયા પહોંચી ગયા છે, એનો અમને ખરેખર આનંદ છે. ખાસ આભાર તો પ્રીતિબેનનો માનવાનો છે. બહુ જ ટૂંકા સમયમાં વાતચીત કરીને એમણે આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું એ બદલ હું એમનો ખરેખર દિલથી આભારી છું. એવી જ રીતે આ વિશ્વકોષના સ્ટાફના જે માણસો દોડી દોડીને ઉત્સાહ, ઉમંગ, સ્ફૂર્તિ, ધગસથી જે કામ કરી રહ્યા છે એ હું જોઉં છું, એમનો પણ હું ખૂબ આભારી છું. હવે આ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી દોડીને દરેક ફિલ્ડમાં મને એક પેલો ઇન્સ્યોરન્સ હોય ને એવી રીતે હેલ્પ કરનાર અમારા ઔડાના એન્જિનિયર, જેને હું હુલામણા નામથી ઔડાના એન્જિનિયર કહું છું, એ અતુલભાઈ, એમના મિસિસ અસ્મિતા ભાભી અને એમના બાળકો તેજલ અને કંદર્પનો હું ખાસ આભાર માનું છું. અને આજના કાર્યક્રમમાં જે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કર્યું નિપમભાઈ, તમારો પણ ખરેખર આભાર છે. અને આપણે જેમ કોઈ પણ સારું કામ કરીએ તો સૌથી પહેલું શું કરીએ? ગણપતિ સ્થાપના કરીએ. એમ આ જ્યારે હું કદાચ હજી હાઈસ્કૂલમાં બી નહોતો આવ્યો ત્યારે કંઈ પણ મારા જીવનમાં કંઈ પણ બન્યું છે એમાં સૌથી પહેલાં પ્રથમ સ્થાને મારા મોટાભાઈ જીતુભાઈ આવે. એમને જ્યારે મેં ફોન કરીને કીધું કે અમે આ પ્રસંગ કરવાના છીએ
તો એમણે સંપૂર્ણ સાથ અને સહકારથી હર હંમેશની માફક એક આશીર્વાદ આપ્યા અને જે કંઈ જરૂર પડે એ સગવડ આઈ ડોન્ટ નો હાઉ પણ થઈ જાય છે એવા જીતુભાઈનો હું અંતરથી આભાર માનું છું. અને અજાણતા જો કોઈનું નામ રહી ગયું હોય તો મને માફ કરજો. અને અંતે આ પુસ્તક રૂપી વેલેન્ટાઇન ગિફ્ટ આપવા બદલ હું ગીતાનો બી આભાર માનું છું. અને મારી તડબદી કાઠિયાવાડી ભાષામાં કહું તો હાલો ભાઈ આપણે હવે જમવા જાય હવે. થેન્ક યુ વેરી મચ. ત્યારે હું એ જ વિચાર કરતી હતી કે આમનું મૂળ કાઠિયાવાડમાં હશે, કારણ કે 30 વર્ષ અમેરિકા રહ્યા છતાં એમની જે કાઠિયાવાડી હલક સાંભળવાની મજા આવી એ છેલ્લે આપણને સૌને આનંદ કરાવી ગઈ. આજના દિવસે આ પુસ્તક 75 રૂપિયાને બદલે 50 રૂપિયામાં મળશે, તો બહાર કાઉન્ટર ઉપરથી 50 રૂપિયામાં આ પુસ્તક લેવાનું આયોજન કર્યું છે. અને બાકી હવે તો ખરેખર કેરીનો રસ રાહ જુએ જ છે. આપ સૌનો આભાર.